મૂકો શંખેશ્વર નો, મરીને મારે શંખેશ્વર દાદાના ચરણે જવું છે, શરણે જવું છે, મૂકો પરમાત્માના, મૂકો ગુરુના. હાથીના ભૂમાંથી આઠમા દેવલોકમાં ત્યાંથી હવે અપ એન્ડ ડાઉન શરૂ થયા. દર વખતે ભગવાનનો આત્મા મનુષ્ય બની રાજકુમાર રાજા થાય, દીક્ષા લે અને પછી સાધના કરે. અંત સમયે કમઠનો આત્મા ક્યારેક સાપ બનીને, ક્યારેક ભીલ બનીને, ક્યારેક સિંહ બનીને આવ્યો, ક્યારેક ડંખ માર્યા, ક્યારેક તીર માર્યા અને ક્યારેક છલાંગ મારીને ફાડી નાખ્યા. દરેક વખતે પ્રભુએ અંતિમ સમયે સમાધિ રાખી અને ઉપર ઉપરના દેવલોકમાં જવાનું ચાલુ રાખ્યું. ક્યારેક આઠમાં, ક્યારેક બારમાં, ક્યારેક ગ્રહવેકની અંદર ગયા અને એમ કરતા કરતા નવમા ભવમાં ભગવાન દસમા દેવલોકમાં પધારી ચુક્યા છે. દસ ભવની અંદર, ચાર ભવની અંદર મરણાંતિક ઉપસર્ગ આવ્યા, એની વચ્ચે પ્રભુએ સમાધિ રાખી છે. માટે ભગવાન પાર્શ્વનાથના અઠમ થાય છે. અઠમ પુણ્યની પ્રાપ્તિ માટે નથી, અઠમ સમાધિની પ્રાપ્તિ માટે છે. પ્રભુ આપે જેવી સમાધિ રાખી એવી સમાધિ મારે રાખવી છે. હવે તમને પૂછું, સમાધિ મોત સમયે રાખવાની કે 24 કલાક રાખવાની? ત્યાં ઠંડી આવે તો બોલો. સમાધિનો બહુ સરસ મજાનું, સરસ મજાની વ્યુત્પત્તિ છે, સમાધાનમ સમાધિ. જે પણ પરિસ્થિતિ આવે એ વખતે મનને સમાધાન આપતા જાઓ, એનું નામ સમાધિ. એટલે શું? ચા ઠંડી આવી, ચા મોડી આવી, તમારે તમારું સમાધાન શોધી લેવાનું. મને એક ભાઈ કહેવાય, ચા મોડી આવે ત્યારે હું એને એટલું જ કહું, મને ડાયાબિટીસ નથી. તમે એમ પણ કહી શકો છો ને, માથું ફેરવીને, કઈ અક્કલ બક્કલ છે, ક્યાં તમારા મગજ ફરે છે, એક સાકર નથી નાખી શકતા. આમ પણ કહી શકો છો અને એમ પણ કહી શકો છો, મને. અને નંબર બે, તમે જયારે ચા પીવા બેસો ને ત્યારે સાકર લઈને બેસજો. એટલી તો અક્કલ એનામાં આવે કે ના આવે કે એ મને શું કહેવા માંગે છે કે એમનામાં મેં સાકર નથી નાખી. બોલો, બીજા દિવસથી સાકર આવે કે ના આવે? કોકે સરસ લખ્યું હતું કે સુગર છે એના શરીરમાં, પણ મજાલ છે કે કંટ્રોલ પાવર એટલો જબરજસ્ત, જીભ ઉપર ક્યારે આવવા નથી દેતા. શરીરમાં સુગર બહુ છે પણ શું એનો કંટ્રોલ પાવર છે, જીભ ઉપર આવવા જ ના દે. જેને સમાધિ જોઈતી હોય એને જીભ પર સુગર રાખવી જ પડશે. તમારું લાખ રૂપિયાનું નુકસાન થયું તો પણ તમારે એટલું જ કહેવાનું, તને ક્યાંય વાગ્યું નથી ને. આવડે છે પ્રણવ, તમને આવડે છે આવું બોલતા, પણ તમને કહું, તમારા ઘરમાં તમે 5 લાખ રૂપિયાનું કોઈ સરસ મજાનું ગ્લાસનું ફર્નિચર લાવ્યા અને નોકરે સફાઈ કરતા કરતા તૂટી ગયું નોકરના હાથે, વોટ ઇઝ યોર રિએક્શન? અંકિત, શું પગાર હું એને રવાનો જ કરી દો, આ મહિનાનો પગાર તો નહીં મળે ને, હાલતી થા, આટલી અક્કલ બક્કલ નથી, આવી રીતના 5 લાખનું ફર્નિચર તોડી નાખ્યું તે. ઓકે, બીજા દિવસે છોકરાએ નોકર નથી તોડ્યું, છોકરાના હાથે તૂટ્યું. હવે રેવા દો, છોકરો મોટો થઈ ગયો છે, હવે એવું બોલાય એમ નથી. તમે જો ભાઈ, આ રૂપિયા મફતના નથી આવતા, ઠીક છે, આ વખતે છોડી દઉં છું, બાકી રૂપિયા મફતના નથી આવતા. 5 લાખ રૂપિયાનું હતું, બીજી વાર ધ્યાન રાખજે. અને ઘરવાળીના હાથે તૂટે તો શું? ના ના, તને ક્યાંય વાગ્યું તો નથી ને, ચાલ તને ડોક્ટરની પાસે લઈ જાઓ, તને એન્ટીસેપ્ટિકનું ઇન્જેક્શન અપાવી દઉં. પાત્ર બદલાય છે અને તમારી પરિણતિ બદલાય છે. તમને કોના ઉપર કેટલો મોહ, કેટલો રાગ, કેટલી રાગાંધતા છે ને, એ આ એક એક્ઝામ્પલથી ખબર પડે છે. દરેક વચ્ચે સંભાવ હોય ને દરેક સાથે, ત્યારે સમાધાન આવશે, ત્યારે જ સમાધિ આવશે. ભગવાન પાર્શ્વનાથ સમાધિ પુરુષ છે, સમાધિના શ્રેષ્ઠ શિખર ઉપર પ્રભુ બિરાજમાન છે. એમને દસમા દેવલોકમાં, નવમા ભવની અંદર 10 સાગરપનનું આયુષ્ય પસાર થવા દો. આવતીકાલનો દિવસ ભગવાન પાર્શ્વનાથનું જન્મ કલ્યાણક છે.